નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 2માં હિન્દી વિષય ભણવાનું છે. આજે આપણે ગયા પીરિયડમાં યાદ કરીએ તો આપણે કાનાવાળા કક્કો, કાનાવાળા શબ્દો અને કાનાવાળા વાક્યો લખ્યા હતા, જેથી કરીને તમને કાનાવાળા શબ્દો અને કાનાવાળા વાક્યો લખતા આવડી જાય. હવે કાનો એટલે આ અને કાનો આ. હવે આ પછી આવશે ઇમલીનો ઈ. હવે કોઈ પણ અક્ષરની અંદર તમે ઇમલીનો ઈ ભેળવી દો, જોડી દો, તો એને હસ્વઈ લાગી જાય. આપણે રસવાઈ કહીએ છીએ ને, એ હકીકતમાં હસ્વ, હસ્વ એટલે નાનું, હસ્વઈ લાગી જાય છે અને એનો ઉચ્ચાર ઈ થાય છે. હું તમને શીખવાડું તો ક છે, તમારી નોટ લઈ લો, પેન લઈ લો. મેં તમને શીખવાડ્યું છે વારંવાર, છતાં પણ ફરીવાર સૂચના આપું છું કે આપણે દરેક પીરિયડમાં સ્વર અને કકો લખીશું, જેથી કરીને તમને એનું દ્રઢીકરણ થાય. બીજી વાત કે તમે ડબલ લાઇનની નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરો તો વધારે સારું. તો ડબલ લાઇનમાં પાતળી લાઇનમાં લખવાનું, લીટીની અક્ષર બહાર અક્ષર ન નીકળે એ તમારે ધ્યાન રાખવાનું. અને બીજી વાત કે તમે જો સાદી લીટીવાળી નોટબુકમાં લખતા એક લીટીમાં લખો, એક લીટી છોડી દો, એવી રીતે લખવાનું છે, જેથી કરીને તમારું લખાણ છે એકદમ સ્પષ્ટ અને સરસ મજાનું, સુવાચ્ય અને સુંદર થાય. અને નહીંતર ભેગું કરશો, જો ગૂંચવણ ભર્યું થશે તો તમને પણ વાંચવાની મજા નહીં આવશે અને લખવાની પણ મજા નહીં આવે. તો હવે મારી સાથે લખો. આપણે દર વખતની જેમ પહેલાં આપણે ઉપર હાસ્યમાં લખીએ ઈ. આ નાનો ઈ એટલે આપણે એવું કરવું અને પછી લખવાનું ઈ મારો પપ્પા. આ કી એટલા માટે મેં તમને કીધું છે કે તમને સમજાય. બાકી કી 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 નથી લખવાનું, કી 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 એમ લખવાનું છે, પણ તમને સમજાય એટલા માટે આ મેં તમને વિસ્તૃત લખાયું છે. હવે તમારે અહીંયા આ બાજુ હાસ્યો હશે એમાં તમારે લખવાનું નથી. અહીંયા હાસ્યમાં લખવાનું નથી, આ ઉપરના હાસ્યમાં લખવાનું છે, આ હાસ્યમાં લખવાનું નથી. હવે મારી સાથે લખો કને ધનેરા સ્વાઈ ધી
હવે વિદ્યાર્થી મિત્રો તમે આ લખી લીધો છે સરસ મજાના અક્ષર હવે જો તમારે બાજુનું પેજ ખાલી હોય તો બાજુના પેજમાં અને બાજુનું પેજ ખાલી ન હોય તો પાછળના પેજમાં લખવાનું છે અને નીચે જગ્યા વધે તો નથી લખવાનું હવે આપણે અહીં લખશું શબ્દો અને વાક્યો અહીં લખી નાખો શબ્દો અને વાક્યો જે શબ્દ લખાવીશ એના ઉપરથી જો તમને વાક્ય લખાવીશ તો તમે મારી સાથે લખો પહેલું લખો અહીં પહેલું લખાવીશ એ શબ્દ હશે એના ઉપરથી જો અહીંયા વાક્ય લખાવીશ પહેલું લખો કિસાન કિસાન એટલે ખેડૂત ખેતી કરતા હોય એને ખેડૂત કહેવાય અને
કિસાન કહેવાય, લખો કિસાન, કિસાન હલ ચલાતા હે, કિસાન હલ ચલાતા હે. એ પછી આ ખડીપાઈ કરવાની મેં કીધું હતું ને, ખડીપાઈ કરવી, ખડીપાઈ એટલે પૂર્ણ વિરામ, મોટી લીટી હોય એટલે ખડીપાઈ કરે. આપણે જેવું ટપકું મૂકીએ ગુજરાતીમાં છે લખાય જાય, વાક્ય પૂરું થાય, નીચે નાનું એવું ટપકું હોય. આ હિન્દીમાં છે ને વાક્ય પૂરું થાય ત્યારે ખડીપાઈ આવી ફરજિયાત છે, પણ થોડીક દૂર કરવી જેથી કરીને કાનામાં ન આવી જાય. બરાબર છે. બીજું વાક્ય લખો, કિરણ, હવે લખો કિરણ કિતાબ પર. કિરણ કિતાબ પર, કિતાબ એટલે પુસ્તક, ચોપડી, પુસ્તક એને હિન્દીમાં કિતાબ કહેવાય. કિરણ કિતાબ પર, પડ એટલે વાંચવું, કિરણ પુસ્તક વાંચ. બરાબર છે. હવે પછી લખો ડાકિયા. હવે તમને એમ થશે કે ડાકિયા એટલે શું, ડાકિયા એટલે ટપાલી. હવે જો કે મોબાઈલ નો યુગ આવી ગયો એટલે પત્ર વ્યવહાર ને ટપાલ ને પોસ્ટ કાર્ડ ને જે થયા હતું એ હવે બંધ થઈ ગયું છે, એટલે તમને કદાચ ખ્યાલ ન હોય કે ટપાલી એટલે શું. પણ જ્યારે મોબાઈલ નહોતા ત્યારે પત્ર વ્યવહાર ચાલતો હતો, તો એ પત્રને દરેકના ઘર સુધી પહોંચાડવાનું કામ એ જે તે પોસ્ટ ઓફિસના પોસ્ટમેન એટલે કે ટપાલી કરતા, અને ટપાલીને હિન્દીમાં ડાકિયા કહેવાય. ટપાલ એટલે ડાક અને ટપાલી એટલે ડાકિયા. સમજાણું. હવે વાક્ય લખ્યો ડાકિયા ડા લાયા, ડાકિયા ડા લાયા. ડાકે એટલે ટપાલી, ડાક એટલે ટપાલ, લાયા એટલે લાવ્યો. ડાકિયા ડાક લાયા, ટપાલી ટપાલ લાવ્યો. પછી લખો શિયાળ. આપણે ગુજરાતીમાં જેને શિયાળ કહીએ ને, શિયાળ લુચ્ચું પ્રાણી, એના વાત ગલગો શિયાળ આવા આપણે વાર્તાઓ સાંભળેલી હતી, એ શિયાળને હિન્દીમાં શિયાળ, લોમડી પણ કહેવાય અને શિયાળ પણ કહેવાય. સમજાણો. હવે લખો શિયાળ જંગલ મેં રહેતા હે, શિયાળ જંગલ મેં રહેતા હે, શિયાળ જંગલમાં રહે છે. પછી લખો શિકારી. શિકાર કરે ને એને શિકારી કહેવાય. શિકારી નિશાના લગાતા હે, શિકારી નિશાના લગાતા હે. શિકારી હોય એ શિકારી શિકાર કરવા જંગલમાં જાય તો એને તાડે ધડ 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 કરવું, પ્રાણીને મારી ન શકે. જે પ્રાણી હોય એમાં એનો નિશાનો લેવો પડે, એ નિશાના, નિશાનો પણ ન રહે રસવાઈ આવશે, શિકારી પણ રસવાઈ આવશે. શિકારી નિશાના લગાતા હે.
લખાઈ ગયું પછી લખો વિલાસ 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 ઇમલી ખા વિલાસ ઇમલી ખા પછી લખો ઈશાન ઈશાન વિલાસ લા ઈશાન વિલાસ લા હિરણ હરણ આપણે હરણ કહીએ હિન્દીમાં હિરણ કહેવાય હિરણ સુંદર પ્રાણી હોતા હૈ હિરણ સુંદર પ્રાણી હોતા હૈ હરણ સુંદર પ્રાણી હોય છે હવે આ થઈ ગયા આપણા વાક્યો અને શબ્દો આ શબ્દો છે એની ઉપર જે વાક્યો બનાવેલા છે હું તમને શીખવાડું કોને આ રીતે આગળ રસોઈ લાગી રહી હોય તેનું કી વચન કિસાન કિસાન હલ ચલાતા હે ખેડૂત હળ ચલાવે છે પછી બીજું કિરણ કિરણ આપણે ગુજરાતીમાં કિરણ કહીએ કિરણ કિરણ કિતાબ પડ કિરણ પુસ્તક કિતાબ એટલે પુસ્તક પડ એટલે વાંચ કિરણ પુસ્તક વાંચ ડાકિયા ડાકિયા એટલે ટપાલી ડાકિયા ડાક લાયા ટપાલી ટપાલ લાવ્યો શિયાળ શિયાળ એટલે શિયાળ શિયાળ જંગલમાં રહેતા હે શિયાળ જંગલમાં રહે છે શિકારી શિકારી નિશાના લગાતા હે શિકારી નિશાનો લગાવે છે બિલાસ આપણે બિલાસ ના બોલ હિન્દીમાં બિલાસ કે બિલાસ ઇમલી ખા બિલાસ આમલી ખા ઈશાન ઈશાન બિલાસ લા ઈશાન એટલે કોઈ પણ છોકરાનું નામ છે ઈશાન બિલાસ એટલે ક્લાસ લા એટલે લા હિરણ હિરણ સુંદર પ્રાણી હોતા હે હરણ સુંદર પ્રાણી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા આપણા વાક્યો અને શબ્દો આ થઈ ગયા આપણા હસ્વઈ વાળો પક્કો અને સ્વર તો આજે આપણે હું તમને 2-3 સેકન્ડનો ટાઈમ આપું છું તમે આ સારા અક્ષરે લખી લો પછી આપણે આગળ ચાલીએ
મિત્રો તમે આ બધું સરસ અક્ષરે લખી લીધું હશે એટલે આશા રાખું છું સરસ મજાની રીતે તમે એને પ્રેક્ટિસ કરો વાંચતા લખો અને આની જેમ જ નવા નવા તમે શબ્દો જોડો અને તમે એને વાક્ય બનાવતા શીખો હવે તમારે શું કરવાનું છે હું તમને જે પુસ્તક બતાવી રહી છું અભિનવનું ધોરણ 2 નું હિન્દી પ્રવેશિકા આવી રીતનું એક પુસ્તક આવશે જે તમારે લઈ લેવાનું છે અને આવતા પીરિયડથી હવે આપણે હોમવર્ક જે છે એ આની અંદર આપવાનું આપણે કરીશું જેથી કરીને તમે સરસ રીતે લખતા શીખો હવે આમાં હું તમને એક વસ્તુ શીખવાડી દઉં હું જોકે હું તમને દરરોજ શીખવાડીશ માનો કે આ જે છે બરોબર છે આ કપ્પો છે હું તમને પહેલા આપણે ક સાદો લખ્યો પછી કાના વાળો લખ્યો પછી આ જે ઈ વાળો કપ્પો લખ્યો બરોબર છે આપણે શું કરવાનું છે કે આ જે બે લાઈન છે ને બે લાઈન એને આપણે બે લાઈનમાં આવી રીતે પહેલા ટપકા જોડી દેવાના અને પછી આ બે લાઈન આપેલી છે આ બે લાઈનની અંદર આપણે કપ્પામાં ઉપરથી જોઈ ટપકા જોડીના લખવાનો આ કપ્પો લખવાનો પછી આપણે આ શબ્દો તો આમાં આપણે જોવાનું કે અ છે તો અથી શરૂ થતા શબ્દના જે પીળા ચોખ્ખા છે એટલામાં જ રાઈટ કરવાનો બધામાં રાઈટ કરવાનું નહીં માનો કે અસર છે મગર અમર અનાર નગાડા આમ આ બધું છે તો એમાં તમારે જે કાંઈ માત્ર ખાનામાં અહીંયા જે અક્ષર હોય એનાથી શરૂ થતા અક્ષર ઉપર જ તમારે આ કરવાનું છે પછી આ એવી જ રીતે અહીંયા અહીંયા જો નાર મર જય એવી રીતે આપેલું તેના આગળ અ લગાડેલું અનાર અમર અજય એવી રીતે કરવાનું છે તો હવે પછી આપણે આની અંદર પણ લખવાનું થશે તો તમે લોકો બને ત્યાં સુધી બને એટલી વહેલી આવતા પીરિયડથી એટલે કે ગુરુવાર સુધીમાં અભિનવની પાઠ્યપુસ્તક આ પ્રવેશિકા હિન્દીની ધોરણ 2 ની હિન્દીની અભિનવની પ્રવેશિકા લઈ લેજો જેથી કરીને હવે આપણે આમાં પણ આગળ શીખીશું ઘરમાં રહો સુરક્ષિત રહો જય હિન્દ